राज्य में कायदो अने व्यवस्था की परिस्थिति कई हदे कथड़ी गई है एनो ताजो दाखलो जोवा मळ्यो किशन भरवाड़ी हत्याकांड वखते। आ 30 वर्षना साव निर्दोष व्यक्ति सरेआम गोली मारीने खून करवामां आव्युं एनो हुं खूब आकरा शब्दों में एनी टीका करूं छूं, निंदा करूं छूं, एना परिवारजनों ने मारी सांत्वना पाठवू छूं, किशोर भरवाड़ ने श्रद्धांजलि पाठवू छूं, मागणी करूं छूं न्यायनी के कोईपण संजोगों में आ हत्याकांड साथे संडोवायेला तमाम आरोपीओनी धरपकड़ करवामां आवे। पण ज्यारे गुजरात में एक एक जिल्लाना एक एक तालुका में खुल्लेआम दारू अने जुगारना अड्डा चालता होय, एक बंदर उपरथी 21,000 करोड़ नुं ड्रग्स पकड़ातुं होय, सरेआम कानून अने बंधारणना ज्यारे धजिया उड़ता होय, त्यारे आपणे सवाल पूछवो पड़े गुजरातनी सरकारने, गुजरातनी भाजप सरकारने अने गुजरातना 8 चोपड़ी पास गृहमंत्रीने કે તમારા શાસનમાં તમારી સરકારમાં સરેઆમ ગોળી મારીને હત્યા કેમ કરવામાં આવી રહી છે, અને તમે જો કાયદો અને બંધારણનું પાલન કરવામાં માનતા ના હો તો તમે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપી દો। હા, જે પણ આરોપી છે તમામને જેલના સળિયા પાછળ મોકલવા જ જોઈએ, તમામની ત્વરિત ધરપકડ થવી જોઈએ, અને ષડયંત્રમાં સામેલ એક પણ વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવે નહીં, અને તમામ આજીવન જેલના સળિયા પાછળ રહે અને ન્યાય મળે પીડિત પરિવારને, કિશોર ભરવાડના સૌ પરિવારજનોને એવી માગણી કરું છું। સાથે સાથે ગુજરાતની જનતાને એક નાનકડી અપીલ કરું છું કે આ રાજ્યની સરકારનું, ભાજપ સરકારનું જે ચરિત્ર છેલ્લા 25-30 વર્ષમાં ગુજરાતને આપણે દેશમાં જોયું છે, એ ક્યાંક ને ક્યારેક દરેક આવી ઘટનામાં હિન્દુ મુસ્લિમ કરાવવાની કોશિશ કરતા હોય છે, એનાથી આપણે જરા બચીએ। દલિત સમાજના કોઈ વ્યક્તિ પર કોઈ હુમલો કરે તો એ કઈ જ્ઞાતિ કે ધર્મનો છે ક્યારેય આપણે એને એ રીતે ટાર્ગેટ કરી શકીએ નહીં। આ જ પ્રમાણે કિશોર ભરવાડના કેસમાં પણ હુમલો કરનારા તમામ આરોપી, પછી કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના હોય, એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, વોટએવર જે પણ હોય, એ તમામને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ। પણ કોઈ જ્ઞાતિ કે ધર્મના લોકોને ટાર્ગેટ કરવાની આ રાજ્ય સરકારની જે મનસા છે એનાથી આપણે થોડીક બચીને રહેવું જોઈએ અને બુલંદ અવાજે ન્યાયની માગણી કરવી જોઈએ। હું પણ ન્યાયની માગણી કરું છું કે કિશોર ભરવાડના પરિવારજનોને સંપૂર્ણપણે ન્યાય મળે, તમામ કસૂરવારો જેલના સળિયા ભેગા થાય અને એમને યોગ્ય વળતર આપવામાં આવે। એટલું જ નહીં, ગુજરાતમાં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના કોઈ પણ નિર્દોષ વ્યક્તિ ઉપર આ પ્રમાણે હુમલો ના થવો જોઈએ।